मुख्य प्रधान विजय रूपाणी अध्यक्षता में कैबिनेट की बैठक योजा जेमा रसीकरण स्थानिक स्वराज की चूंटनी सहित मुद्दे चर्चा थशे। वेक्सिनेशन ना आयोजन अने व्यवस्था अंगे पण चर्चा करवामां आवशे। आ साथे 26 जान्युआरी नी उजवणी अंगे पण चर्चा कराशे। राज्यना कैबिनेट नी बैठक में उत्तरायण ने लईने पण गंभीर चर्चा। तो उत्तरायण में वधु कड़काई थी मतदारों में व्यापी शके छे नाराजगी, जेनी असर स्थानिक स्वराज नी चूंटणी में देखाई शके छे। आ मुद्दानी पण चर्चा थशे। बीजेपीना कार्यक्रमोमां कोविड नियमोना भंगनो पण सत्ता पक्ष माटे चिंतानो विषय, त्यारे सोशियल मीडिया उपर सतत टीकाथी सरकारमां पण चिंतानो माहोल छे। उत्तरायण दरमियान पोलीसने कोविडना नियमोनी कड़क अमलवारी न करवानी मौखिक सूचना अपाशे तेवी पण सूत्रो पासेथी माहिती मळी रही छे, त्यारे पोलीसने पब्लिक फ्रेन्डली बनवानी पण सूचना अपाशे। લોકોને ઉત્તરાયણ દરમિયાન ભયભીત ન કરવાની સૂચના અપાશે। આ સાથે લોકો પોલીસના વ્યવહારથી નારાજ ન થાય તે અંગે સૂચના અપાશે। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસને નરમ વ્યવહાર રાખવા પણ સૂચિત કરાશે। ટોળા ભેગા થાય કે લાઉડસ્પીકર વગાડે પણ જો કોઈ ફરિયાદ ન કરે તો તેવા સંજોગોમાં લોકોને હેરાન ન કરવાની પણ મૌખિક સૂચના અપાઈ શકે છે। કાયદો અને વ્યવસ્થા જોખમાય તેવા સંજોગોમાં જ પગલાં લેવાનો આદેશ અપાશે, ત્યારે સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ અને પીઆઈ કક્ષાના અધિકારીઓને વ્યવહારુ રહેવાની પણ મૌખિક સૂચના અપાય તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। સંવાદદાતા અનિલ પટેલ જોડાઈ ગયા છે। અનિલ, ખાસ તો ઉત્તરાયણમાં આ વખતે પ્રતિબંધો વધારે રહેશે, પરંતુ સરકાર ક્યાંક આ બાબતથી ચિંતિત પણ છે કે ક્યાંક લોકો આ આખી બાબતનું અર્થઘટન ખોટી રીતે ન કરે। આજની કેબિનેટમાં અન્ય કયા મુદ્દા ચર્ચાના વિષય પર? ખાસ કરીને જે વેક્સિનેશન છે 16મી તારીખે, એને લઈને તો સરકાર જે છે પોતાનો એક્શન પ્લાન બનાવી જ રહી છે। 26મી જાન્યુઆરીની ઉજવણી આમ તો પહેલાથી સરકાર કંઈક કહી ચૂકી છે કે પબ્લિક એમાં નહીં આવે, માત્ર મંત્રીઓ અને મુખ્ય પ્રધાન છે જે પરંપરા છે એનું નિર્વહન કરશે। પણ સૌથી મોટો મુદ્દો જે છે એ શિવાની એ ઉત્તરાયણમાં ઉજવણી અને ઉત્તરાયણમાં જે કડકાઈ છે, કારણ કે અત્યાર સુધી બીજેપીના કાર્યક્રમો, બીજેપી અધ્યક્ષના કાર્યક્રમો, ધારાસભ્યોની ઉજવણી, રેલીઓ, સભાઓ, એના કારણે જે એક તરફ એક એવો સંદેશો જાય છે કે સરકાર પોતાના કાર્યક્રમો, પોતાના પક્ષના કાર્યક્રમો તો કરે છે, પણ જ્યારે લોકોની ઉજવણી, લોક ઉત્સવની વાત આવે છે, તહેવારોની વાત આવે છે, ત્યારે પોલીસ દ્વારા કડકાઈ કરવામાં આવે છે, લોકોને દંડવામાં આવે છે, પોલીસ અને લોકો વચ્ચેનું ઘર્ષણ જે છે એ વધી રહ્યું છે। તેના કારણે સરકાર અને તંત્રની જે છાપ છે એ લોકોમાં ધૂમિલ થઈ રહી છે, લોકોમાં ખરાબ થઈ રહી છે। હવે સામે જ્યારે ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, તેવા કન્ડિશનમાં શું અસર પડી રહી છે એ વાત તો નિશ્ચિત છે કે લોકોની અંદર એક નારાજગી છે આ વાતને લઈને કે બીજેપી પોતાનો ઉત્સવ કરે છે પણ લોકોને નથી કરવા દેતી। એટલે સીધી રીતે આજની બેઠકમાં એ ચિંતાનો વિષય છે કે સોશિયલ મીડિયામાં એક તો આડકતરી રીતે જે રીતે વોટ્સએપ હોય કે યુટ્યુબ હોય કે પછી ફેસબુક હોય તેના ઉપર ટીકા સતત લોકોની થઈ રહી, લોકો કરી રહ્યા છે। સીએમને પણ, ડેપ્યુટી સીએમને, ગૃહમંત્રીને, બધાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। સાથે હવે જો ઉત્તરાયણની અંદર લોકોને દંડવામાં આવશે અથવા લોકોને ધાબા ઉપર જઈને પોલીસ પકડશે, ચેકિંગ કરશે, ખાસ કરીને જે રીતે નિયમો આવ્યા છે કે સેક્રેટરી અને ચેરમેન જવાબદાર હશે એને લઈને પણ લોકોમાં નારાજગી છે। લોકો હવે આટલા કમસેકમ 10-11 મહિના ટેન્યોરમાં લોકોને ખબર પડી ગઈ છે કે હવે સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું છે, માસ્ક પહેરવાનું છે, પણ કોઈ ભૂલથી જો થાય તો કમસેકમ દંડવામાં ના આવે, લોકોને કમસેકમ ઉજવણી કરવા દેવામાં આવે। હા, એક વાત જરૂરથી છે કે જો કાયદો અને વ્યવસ્થા જોખમાય તો નિશ્ચિત પોલીસ પગલાં લે, પણ વારંવાર જઈને લોકોનો ધાબા ઉપર જો હેરાનગતિ કરશે, સોસાયટીઓમાં જઈને હેરાનગતિ કરશે, તો લોકોમાં એ વાતને લઈને એક નારાજગી છે। અને આજની જે કેબિનેટની બેઠક છે એમાં મહત્વપૂર્ણ ચર્ચા એ જ રહેવાની છે કે લોકોની નારાજગી કઈ રીતે દૂર કરાય, એટલા માટે ગૃહ વિભાગ અને જે લોકલ અધિકારીઓ છે તેમને આ અંગેની સૂચના અપાઈ। જી, તો આજની કેબિનેટની બેઠકમાં ઉત્તરાયણના મુદ્દે કેવી રીતે લોકો પ્રત્યે લિબરલ રહી શકાય તે વિશે પણ ચર્ચા કરવામાં આવશે। આ સાથે રસીકરણ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મહત્વનો મુદ્દો